મનને પવિત્ર રાખવા માટે બે ચીજ, નંબર એક ભગવાનની પ્રતિમા, નંબર બે પ્રભુની વાણી. આ પ્રત છે ને, અમારે મન પ્રતિમા છે. દિવસમાં એક વખત તમે પ્રભુની પ્રતિમાને સ્પર્શ ન કરો તમને ચેન ન પડે. દિવસમાં એક વાર અમે આ શાસ્ત્રને ટચ ન કરીએ અમને ચેન ના. પ્રત અને પ્રતિમા બંને તમારી પાસે હોવા જોઈએ, બંને અમારી પાસે હોવા જોઈએ. સવારે દેરાસરમાં જઈને અમે પ્રભુની પાસે ભાવ પૂજા કરીએ અને દિવસ દરમિયાન અવારનવાર અમે આ પ્રભુની વાણી, અમે આ બંનેને તમારે બેમાંથી બે કે એક. આની સાથે કોઈ લેવા દેવા, નો ડાઉટ તમે પ્રવચન સાંભળો છો એ પણ એક પ્રકારે શાસ્ત્રનું વાંચન જ છે, પણ જે દિવસે પ્રવચન ના હોય તે દિવસે શું કરો? માની લો કે રોજના 3-4 પ્રવચન ચાલે છે, બરાબર છે. તમે ગમે ત્યાંથી સમય કાઢીને પણ આવી જાઓ, બરાબર છે. હવે કાર્તક સુદ પૂનમ પછી જે પણ સારો દિવસ આવશે અમે એ વિહાર તો કરશું જ ને, અહીંયા તો રહેવાના નથી. હા, તો અમે જ્યારે વિહાર કરીએ પછીના દિવસે 3-4 તમને યાદ આવશે કે નહીં આવે? પ્રવચનની યાદ આવશે કે નહીં આવે? અરે સોમવારે આવી જાય છે ને, અને ઘણા તો ઊંધું કરીને આવી જાય. પછી કે આટલા બધા દેખાય તો છે પણ એ કે ભાઈડો કેમ દેખાતો? પછી યાદ આવે અરે આજ તો સોમવાર છે, આજે બહેનોની શિબિર છે. હવે હું એમ કહું 4 મહિના પછી તમને યાદ આવશે, એકાદ દિવસ, બે દિવસ, 4 દિવસ, ઓકે. હવે જે 3-4 નો સમય અમે હતા ત્યારે તમને મળતો તો એ 3-4 નો સમય પછી પણ છે તો ખરો, તો એવું નક્કી અમારા ગયા પછી 3-4 માં તમારે સામાયિક લઈને બેસી જવાનું અને સરસ મજાનું પુસ્તક હોય આપણે વાંચવા આપું બાદા. હમણાં પૂનમ સુધી તો પૂરું કરો, પછી નહીં વાત. અઘરું છે આ, છે ને સ્કૂલ જેવું છે. સ્કૂલ હોય તો જ ભણવા જવાય. આ સ્કૂલ બંધ છે તો આ લોકોનું ઓનલાઈન શું ચાલે જરા પૂછો, છે ઠેકાણા કોઈ? રામ જાણે હું ભણતા હશે. અને મને તો ઘણી વખત હવે એવો વિચાર આવે છે સ્કૂલ ખુલશે ને તોય પ્રોબ્લેમ થવાના, નહીં નહીં હવે મજા જ નહીં આવે, ઈચ્છા જ નહીં થાય જવાનો. ભાઈ તું 11th માં ખુલવા તો દે પછી ખબર પડે. હમણાં તો બધા હા કરે છે. અરે આટલી મોટી ટ્રેન ખુલી ને તોય ઓલો લખે છે કે કોઈ ભીડ હતી જ નહીં. મન જ મરી ગયું. 4 મહિના અહીંયા આવો છો પણ ગયા પછી પણ જો ચાલુ રાખો ને તો પ્રભુની વાણી તમારા માટે પવિત્રતાનું આલંબન બનશે. એક ફિક્સ જ છે, મોક્ષમાં જવું છે તો મનને સતત ધોતું જ રહેવું પડશે, મનને સતત સાફ રાખવું જ પડશે. અને મનને સાફ રાખવા માટે આ બે કન્ડિશન છે ને છે, નંબર એક પ્રભુની ભક્તિ અને નંબર બે જીનવાન. આ બે સિવાય આપણા મનને પવિત્ર રાખી શકે એવું આ દુનિયામાં કોઈ તત્વ, કોઈ. જે સાધુ આખો દિવસમાં શ્લોકનો સંપર્ક ના કરે અને લોકનો સંપર્ક કરે એ બહારથી સાધુ અંદરથી પતિત થશે. સ્વાધ્યાય વગર સાધુને ન ચાલે, જેમ રૂપિયા કમાયા વગર સંસારીને ન ચાલે. હા, ધનનું અર્જન એ તમારી તમારી ઓળખ, જ્ઞાનનું અર્જન એ અમારી. જ્ઞાન ધનાય સાધવ, તો મનને પવિત્ર રાખવા માટેની બે ચીજ, પ્રભુની ભક્તિ અને પ્રભુની વાણી. ઓકે, તો મન એને મલિન થતું અટકાવવાનું છે અને નંબર બે મન એને ચંચલ થતું પણ અટકાવવાનું.